આજે આપણે મમરાની એવી બે રેસીપીઓ બનાવીશું કે જે તમે ક્યારેય પણ ખાધી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય બહુ ટેસ્ટી બને છે ઝટપટથી તૈયાર થઈ જાય છે તમારે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ઝટપટો એવો નાસ્તો તો ત્યારે તમે બનાવીને તૈયાર કરી શકો છો અને બને છે પણ એટલો ક્રિસ્પી કે તમને ખાતા મન નહીં ભરાય એટલો ટેસ્ટી અને ક્રિસ્પી એવો બને છે તમે અવાજ સાંભળી શકો છો તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે કઈ રીતે આ રેસીપી આપણે બનાવીએ છીએ જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું અને તેમાં મેં અહીંયા બે કપ જેટલા મમરા લીધેલા છે મમરા જે આપણે રેગ્યુલર મમરા હોય છે એ જ છે તો આ રીતના મમરા લઈ લેશું અહીંયા બે કે અઢી કપ જેટલા મમરા લ્યો તો પણ ચાલે હવે તેમાં આપણે પાણીથી તેને સરસ રીતે ભરી દઈશું અને એકદમ સરસ રીતે તેને મમરાને એકદમ સરસ એવા ડૂબાડી દઈશું જેથી તે એકદમ પલળી જાય અને તેની કો એકદમ સોફ્ટ એવા થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવા કરી લેશું અને આ રીતે ધોવાનું એક રીઝન એ પણ છે કે કંઈ પણ એવું ડર્ટી કે એવું કંઈક હશે તો તે સરસ એવું ચોખ્ખા પણ થઈ જશે આપણા મમરા તો આ રીતે સરસ એવા ધોઈને આપણે મમરાને નિતાને એક બાઉલમાં લઈ લેશું હવે જે બાઉલનો આપણે ઉપયોગ કરીશું તે થોડું મોટું બાઉલ લેવું કારણ કે તેમાં આપણે એક મિક્સર તૈયાર કરવાનું છે એટલા માટે તો આ રીતે બધા મમરાને એકદમ સરસ રીતે આપણે નિતાને લઈ લઈશું અહીંયા તમારે એકદમ પ્રેસ કરીને મમરાને કરવાની કોઈ જરૂર નથી આ રીતે હાથની મદદથી કે કોઈ પણ ચારણી હોય કે ગરણ હોય તો તેના મદદથી પણ તમે આ રીતનું પાણી કાઢી શકો છો તમે જોઈ શકો છો હજી પણ તે સોફ્ટ છે તેમાં થોડું પાણીનો ભાગ છે તો હવે મમરાને રાખી દીધા બાદ તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દઈશું તમારે થોડું વધારે કરવું હોય તો પણ કરી શકાય તેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સોફ્ટ સોફ્ટ તૈયાર થશે હવે આપણે જે મમરા છે તેને સરસ રીતે દહીં હારે મિક્સ કરી લેશું એટલે એકદમ મમરા જે છે તે સરસ એવા સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી લેશું અને તેને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું દસ મિનિટમાં એકદમ સરસ એવા મમરા તૈયાર થઈ જશે જે દહીં છે તે બધું એબ્ઝોર્બ કરી લેશે તમે જોઈ શકો છો એકદમ દહીંને તેણે બધું એબ્ઝોર્બ કરી લીધેલું છે જો તમારે અહીંયા તમારી પાસે દહીં ન હોય અને તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો થોડી એવી છાશ એડ કરી દેજો બહુ સરસ એવું થઈ જશે પણ છાશ વધારે એડ ન કરવી જેટલા આ આપણે દહીં લીધેલું છે એ રીતે જ થોડી એવી છાશ એડ કરી દેવાની જેથી તે એકદમ સોફ્ટ થઈ જશે અને થોડા એવા ખટાશવાળું દહીં તો બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે આપણે મમરાને દહીં હારે એકદમ ચોળી લેશું એટલે સરસ નાના નાના એવા મમરાના ટુકડા થઈ જાય એ રીતે આપણે ચોળી લેશું એકદમ સરસ એવું સોફ્ટ મેશી થઈ જશે હવે તેમાં આપણે બારીક કાપેલા ટમેટા બારીક કાપેલા તીખા લીલા મરચાં અને મેં અહીંયા ગાજર લીધેલું છે જે આપણે ખમણીને લઈ લેશું તો મોટું એવું ગાજર મેં એડ કરેલું છે જેથી કરીને બાળકો વેજીટેબલ્સ બધા ખાઈ લઈએ એટલા માટે થોડું એવું બારીક કાપેલું કેપ્સિકમ એડ કરેલું છે ત્યારબાદ હવે આ રીતનું આપણે બટાકો લઈ લેશું અને તમે જોઈ શકો છો આ રીતની મોટી એવી ખમણી હોય તેમાં આપણે બટાકાને ખમણવાનું છે બટાકો આપણે કાચું જ લેવાનું છે અને અહીંયા આપણે મેં અહીંયા બે બટાકાનો ઉપયોગ કરેલો છે આ સાઇઝના બે બટાકાનો ઉપયોગ કરેલો છે તો આ રીતે ખમણી લેશું આ રીતે ખમણવાથી બટાકાની મોટી મોટી એવું ખમણ મળશે અને એકદમ તે જ્યારે તળાશે ત્યારે એકદમ ક્રિસ્પી એવું બની જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બટાકાને એકદમ સરસ રીતે ખમણીને તૈયાર કરી લેશું તમારે જો અહીંયા દૂધી એડ કરવી હોય તો પણ કરી શકાય છે તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે અને કોઈને ખબર પણ નહીં પડે પડે અને હેલ્થ બેનિફિટ પણ ઘણા મળશે અને જો તમારે બીટ એડ કરવું હોય તો લાસ્ટમાં એડ કરવાનું કારણ કે તેનો કલર પિંક જે છે તે એકદમ બધા મિક્સચરમાં એડ થઈ જાય છે એટલા માટે પિંક કલરના જે આપણે રેસીપી બનાવીશું તો પિંક પિંક થઈ જાય એટલા માટે લાસ્ટમાં જ્યારે તમારે બીટ એડ કરવું હોય તો લાસ્ટમાં એડ કરવું અને બહુ મિક્સ નહીં કરવાનું એકદમ હળવા હાથે કરી દેવાનું તો હવે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અથવા તો એકથી દોઢ ઇંચ તમને જેટલું ભાવે એ રીતનું આદું એડ કરવાનું ત્યારબાદ આપણે બારીક કાપેલા લીલા ધાણાભાજીને એડ કરી દેશું બહુ સારો એવો ટેસ્ટ આવશે તમારે આ રેસીમાં રેસીપીમાં થોડા એવા પાલકના જો પાન એડ કરવા હોય તો આ રીતે બારક કાપેલા પણ એડ કરી શકો છો થોડા એવા એડ કરી દેવા તેનો પણ હેલ્થ બેનિફિટ ઘણા મળશે હવે આપણે અહીંયા આશરે મેં અડધા કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો સૌથી પહેલાં મેં પાંચથી છ કપ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે જો આપણે આગળ જરૂર પડશે તો એડ કરી દઈશું હવે આપણે અહીંયા સૂજીને લઈ લેશું તો મેં બે ચમચી જેટલી સૂજી એટલે કે રવો એડ કરેલો છે ત્યારબાદ એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું એટલે આ જે ભજીયા કે કંઈ છે તે એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે અને એકદમ ટેસ્ટી એવા તૈયાર થશે અહીંયા આપણે કોઈપણ જાતના સોડાના કે એના કાંઈ ઉપયોગ વગર એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આ રેસિપી બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને લાસ્ટમાં આપણે એક સરસ જ એવી રેસીપી બનાવીશું તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં મેં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું ત્યારબાદ કાળા મરીનો પાવડર જીરું હાથથી મસેડીને ક્રશ કરીને એડ કરીશું ત્યારબાદ અજમાના પણ આપણે હાથની મદદથી ક્રશ કરીને એડ કરીશું ત્યારબાદ થોડા તલ એડ કરીશું આશરે બે ચમચી જેટલા એડ કરેલા છે સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું સરસ એવો ખાટો એવો ટેસ્ટ આવશે અને ત્યારબાદ થોડી એવી હિંગ એડ કરેલી છે ત્યારબાદ હવે આપણે બધી વસ્તુને સરસ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લેશું કારણ કે અહીંયા આપણે જે વસ્તુ લીધેલી છે બધી ગાજર છે ટમેટા છે તેમાંથી થોડું થોડું પાણી નીકળતું હોય છે સાથે દહીં હારે આપણે મમરાને મિક્સ કરીને એડ કરેલા છે તો તેમાંથી પણ થોડું એવો ભીનાશવાળો ભાગ હોય છે એટલા માટે સૌથી પહેલાં બધી વસ્તુને મિક્સ કરી લેવું ત્યારબાદ આપણે આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગયા બાદ જો જરૂર લાગે તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવું બેટર તૈયાર કરી લેશું હવે મને અહીંયા થોડો ચણાનો લોટ ઓછો લાગે છે એટલે એકથી બે ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કરેલો છે તમારે જો ન કરવો હોય તો એ ન કરી શકો તો પણ ચાલે અથવા તો તમે આ જગ્યાએ થોડો એવો કોર્ન ફ્લોર કે ચોખાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું બેટર તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ભજીયા પડે એ રીતનું આપણે બેટર તૈયાર કરેલું છે જો તમને વધારે જાડું બેટર લાગતું હોય તો થોડું પાણી એડ કરીને સરસ એવું કરી લેજો બહુ સરસ એવું થઈ ત્યારબાદ મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને જો તમારે થોડા ઓછા લોટવાળા જો ભજીયા આ કરવા હોય તો તમારે પાછળનો જે ચણાનો લોટ એડ કરેલો છે તે સ્કીપ કરી દેવો તો પણ સરસ એવા ભજીયા તૈયાર થઈ જશે હવે આપણે જે તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તેને ચેક કરવા માટે મેં થોડું નાનું એવું જે ભુજ ભજીયા છે તે એડ કરેલું છે મતલબ પરફેક્ટ આપણું જે તેલ છે તે આવી ગયું છે તો હવે આપણે બીજા બધા ભજીયાને એડ કરી દઈશું તો આ રીતે થોડું બેટર હાથમાં લઈને થોડી નાની એવી થેપલી હાથની મદદથી થોડું એવું પ્રેસ કરીને નાની એવી થેપલી બનાવી લેશું અને ત્યારબાદ એડ કરીશું અહીંયા એવું કરવાનું રીઝન એ છે કે જો પતલા પતલા થાય તો એકદમ ક્રિસ્પી થશે અને એકદમ ટેસ્ટી થશે અને અહીંયા આપણે કોઈ પણ જે બટાકા અને એનું જે ગ્રેટ કરીને એટલે કે ખમણીને એડ કરેલા છે તો એકદમ તે સરસ કૂક પણ થઈ જશે અને એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે તો આ રીતે જરૂરથી કરજો બહુ સરસ એવું તેનો ટેસ્ટ પણ આવશે ક્રિસ્પી પણ થશે અને તમને જોયું હોય તો અહીંયા આપણે કોઈ ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરેલો મતલબ આ કોઈ પણ વ્યક્તિ આ જે રેસિપી છે તેને બનાવીને આરામથી ખાઈ શકે છે બધા વ્યક્તિ આને ખાઈ શકે છે કારણ કે આપણે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરેલો અને જો તમે ડુંગળી કે લસણ ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો ડુંગળીને પતલી પતલી એવી સ્લાઇઝમાં એડ કરી દેજો એટલે લચ્છા જેવી તે બની જશે અને તે એડ કરશો તે જ્યારે તળાશે ત્યારે બહુ સરસ એવો ક્રંચ આવશે તો આ રીતે કરી દેવું હવે આપણે ભજીયાને થોડી વાર માટે ઉપર નીચે કરતા જઈને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું ઝડપથી બની જાય છે તેના કોઈ વાર નથી લાગતી કારણ કે આપણે અહીંયા કોઈ સોડા કે એવું એડ નથી કરેલું સાથે આપણે નાના નાના એવા પતલા એવા ભજીયા આ પાડ્યા છે એટલે ફટાફટ તે તૈયાર થઈ જાય છે અને ઉપર સાઈડમાં જે બટાકાની જે કતરણ હોય છે બટાકા જે ખણ ખમણેલું છે તે સાઈડમાં નીકળે છે ને એટલે એકદમ ક્રિસ્પી એવો ટેસ્ટ આવે છે બહુ સારા એવા ટેસ્ટમાં લાગે છે તો હવે આપણે આ જ રીતે બધા ભજીયાને તળી લેશું તમે જોઈ શકો છો એક વખત જો ભજીયાનું ઉપરનું લેયર સરસ થઈ જાય ત્યારબાદ આ રીતે પલટાવી દેવાના તો હવે આ જ રીતે બધા ભજીયાને તૈયાર કરી લેશું અને હવે આપણે ભજીયાને એક પ્લેટમાં સર્વ કરી લેશું તો તમે તેનો અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ છે તમારું ખાતા મન નહીં ભરાય એટલા ટેસ્ટી બને છે અને ઇન્સ્ટન્ટ કોઈ ભજીયા બનાવવા હોય ચોમાસું હોય કે ક્યારેય પણ તમને ભજીયા ખાવાની ઈચ્છા થઈ હોય અને કાંઈ પણ વસ્તુ મેથી કે એવું કંઈ ન હોય તો તમે આ રીતના ઇઝીલી ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ક્રિસ્પી એવા બને છે તમે જોઈ શકો છો આ જે પતલા એવા ભજીયા બનાવેલા છે તો અંદર સુધી ફટાફટ તે કૂક થઈ જાય છે અને ખાવાની મજા આવશે મેં અહીંયા આમ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે તમે તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો એકદમ તીખી અને ખાટી એવી ચટણી હોય તેનો પણ ટેસ્ટ આની સાથે બહુ સારો એવો લાગે છે રાજકોટની ફેમસ ચટણી છે તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આ જે રેસીપી છે તેની સાથે લાગશે અને તમે અહીંયા કોકમની ચટણી સાથે પણ તેને સર્વ કરી શકો છો અથવા તો જો તમારી પાસે કોઈ પણ ચટણીનો ઓપ્શન ન હોય તો તમે મુરબ્બાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે જે બીજી રેસીપી કરવાના છીએ તેની તૈયારી કરી લેશું તો તેના માટે ગોળ આમલીનો જે ખાટો મીઠો રસો હોય છે મતલબ કે ખાટી મીઠી ચટણી હોય છે તે આપણે ઘાટી બનાવીને સ્ટોર કરીએ છીએ કે રાખીએ છીએ પાંચ સાત દિવસ માટે તેને ઇઝીલી રાખીને તૈયાર કરી શકાય છે તો એ જે આંબલીનો રસો છે તેને આપણે થોડું પાણી એડ કરીને સરસ એવું ઢીલું એવું બનાવી દઈશું ત્યારબાદ એક જે પ્લેટ છે તેમાં આપણે ભજીયાને ગોઠવી દઈશું આ રીતે સરસ એવા ગોઠવી દઈશું ત્યારબાદ હવે જે આપણે પાણી તૈયાર કરેલું છે તેને આપણે સરસ રીતે એડ કરી દઈશું આ રસાવાળા ભજીયા ખાવાની બહુ જ ટેસ્ટી લાગે છે બહુ જ એકદમ ખાટો મીઠો તીખો બધા સ્વાદ આવી જાય છે એટલો ટેસ્ટી લાગે છે તો એક વખત જરૂરથી આ રેસીપી પણ ટ્રાય કરજો ઉપરથી આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે બારીક કાપેલા ડુંગળી એડ કરીશું અહીંયા તમારે મસાલા સિંગ એડ કરવી હોય તો પણ કરી શકાય મસાલા જે ચણાની દાળ આવે છે તે પણ તમે એડ કરવી હોય તો કરી શકાય ત્યારબાદ હવે આપણે તેમાં બારીક એવી સેવ નાઇલોન સેવ હોય છે તે એડ કરી દઈશું એટલે એકદમ સરસ એવી ફ્લેવરફુલ આ ડીશ તૈયાર થઈ જશે ક્યારે પણ આ તમે ભજ્યા કરો ને તો ચોક્કસથી આ રીતની ડીશ બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે અને જે લોકોને બહુ કડક ન ખાઈ શકતા હોય તો આ રીતે સૌથી પહેલાં તૈયાર કરીને રાખી દેવા ભજીયાને ત્યારબાદ થોડા સોફ્ટ થઈ જાય ત્યારે આ ખાવાની બહુ જ મજા આવે છે તો એક વખત જરૂરથી તમે આ રીતના સોફ્ટ થઈ ગયેલા ભજીયા પણ ખાજો બહુ ટેસ્ટી એવા લાગશે તમે જોઈ શકો છો અત્યારે તો તે ક્રિસ્પી છે એટલે એકદમ થોડા કટ થતાં વાર લાગે છે પણ જ્યારે તે સોફ્ટ થશે ત્યારે એકદમ સરસ ઇઝીલી તે ભાંગી જશે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ એવી આપણી આ ભજીયામાંથી જ બનેલી બીજી ડીશ તૈયાર થઈ ગઈ છે તો તમે એક વખત જરૂરથી મારી આ રેસીપી પણ ટ્રાય કરજો ઉપરથી બારીકા આપેલા લીલા દાણા ભાજપને જરૂરથી સર્વ કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ